બે વ્યક્તિ જોવા પડે. શું આ રાષ્ટ્રને આપણે નથી આપ્યું? જેણે જે કઈ સમર્પણ આપ્યું છે એ એ એ માણસ અમર થઈ જાય છે. એને એ જ્ઞાતિનો નથી રહેતો, આખો હિન્દુસ્તાનનો રહે છે. સરદાર વલ્લભભાઈ પટેલને કેવલ પાટીદાર પૂરતી આપણે મુઠ્ઠીમાં બાંધી ન શકીએ, કારણ કે એને 18 વર્ષને પૂંજવો પડે, કારણ કે રાષ્ટ્ર માટે જેણે કામ કર્યું છે સાહેબ. એને એ સંકુચિત ન કરી શકીએ આપણે, કારણ કે એણે વિરાટતા એણે એવડી કરી છે અને એણે સરદારનું બિરુદ મેળવ્યું છે. એ બિરુદને જાળવવું એ આપણો ધર્મ છે. અને જેણે જેણે સારા કામ કર્યા એને એને જ માણસ યાદ કરે. બુશ મારે એના કોઈ દેમી વાર્તાઓ કરી ગયા નગર ક્યાંક બુશ એ ઓછા ન મરાણા હો ભાઈ. હા, અમારા કલાકારોના બજેટ વયા ગયેલા છે. હા, અરે જઈએ વીટીયું વેચી વેચીને ડીઝલ પૂરેલા ને દાખલા. પ્રોગ્રામ પૂરો થાય ત્યાં તમને તારીખ કોને આપી દે? આપણે કે રાજુભાઈ રે વાત થઈ હતી. રાજુભાઈ અમારે અમારા ગામના ખરા, પણ એ પાસે એ અહીંયા કોઈ હાજર રહેતા નહીં ભાઈ, કે એ તો એ તો સુરત વ્યા ગયા. આપણે નગર હું તમે પડખે દો. તેથી તો મોબાઈલ એ નહીં ભાઈ, એ સમયમાં મોબાઈલ કહેવાય. ટેલિફોનમાં વાત થતી એ પીપી ફોન, પરબારા પૈસે પ્રોગ્રામ પીપી. હે પછી દી ઉગે ચ્યાં સુધી ધડ કરીએ દેવાય તો જો ને ભાઈ. તા કે પણ અમને કીધું જ નથી, આ તો તમે આવ્યા પછી પ્રોગ્રામ કર્યો કે છૂટક્યો નહોતો. લે જાણે કેમ આપણે જ આયોજન કર્યું હોય એવા બુશ અમારા લાગ્યા છે. મૂળ વાત એટલી છે સાહેબ, વિચાર જેના સારા હોય, જેમાં વિવેક હોય, જેમાં ભાવ હોય. સાહેબ આપણા ગામડામાં મલ રમીને વયા જતા હતા ને, વ્યાયામ શાળા ખોલીને વયો જતો હતો. ખાલી એક દિવસ મલ રમવા આવતો હતો ગામડામાં, પછી ગોવાળિયા માલ ઢોર ચારતા ચારતા મલે જે કુસ્તી કરી છોકરા ગામડાના આપણા કુસ્તી કરતા, એ ટૂંકમાં એ વ્યાયામ શાળા ખોલીને વયો જતો થઈ માણસ. આવા કાર્યો હતા. ખળા પડતા ત્યારે બધા ઓલા રાવણ અથા વાળા ને બધા માગવા આવતા. પછી આપણે ધીરે ધીરે બંધ કર્યું. અમે ભાગ્ય છીએ, ગોધણી નથી. ભગવાન કે એમ ભાગ્ય ન કરું કહેજે ને. પછી અત્યારે આપણે એમ કે કપામાં કેટલો રોગ આવ્યો, ઓલા હરામણ થવા વાળા બેન છે એ રોગ આવ્યો, હવે હવના ભાગનું હવ લઈ જાય ને. અને પાછું પાછું કેવું તમે જુઓ, ખેતર ખેડી આવે ભાઈ, પછી એની અંદર કાહા ને એ બધું વીણી આવે ભાઈ, સાહ પાડી આવે ભાઈ, એની અંદર કપાસિયા સોંપી આવે ભાઈ. જુઓ આપણું કેવું સંગઠન છે. કપાસ સોંપી આવે ભાઈ, અને પછી કપા ઉગી જાય એની અંદર રાપ ને બેલી આખી આવે ભાઈ, પછી એની અંદર નિંદણ કરી આવે ભાઈ. કપા મોટો થાય પછી કપા વીણી આવે ભાઈ, એને વેચી આવે ભાઈ. કપા વેચી આવે ભાઈ ભાઈ કપા વેચી આવે ભાઈ અને પછી ઈ હાઠિયુને ખેહ આવે ભાઈ, અને બાળી દે ભાઈ. એટલે નિયમ છે બધો. એટલે જીવનમાં ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, અને સાહેબ પૈસા વગરનું પાકીટ નકામો, ને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારે ઘેર, તારી ઘેર હું તપેલું ધોવા આવું, અમારે સુલા માથે હાવણી મૂકીને બેઠો હાવ. અને હકીકત હો, હું અમારો 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 જે સરપંચ માફ કરી ક્યાં ગયા સરપંચ, હું મારા ભૂરાની વાત કરું છું બાપા. હા, ફરમાશ આવે એટલે લીધા વગર સૂટ કર્યો. અમારે ભૂરો સુરત રહેવા ગયો હો, અને તે મેં કીધું ને ત્યારે મોબાઈલ એ નહીં ને હું, એટલે પ્રોગ્રામમાં જ્યારે જાઓ એટલે ભૂરા અગાઉ કહે તમે માલા ઘેલે નથી આવતા, પાછું તોતડું બોલે. અને એક વાત કહું, તોતડો માણસ ગમે હો, કારણ કે ભગવાનની રચના છે. જે કોઈ તોતડું બોલતા હોય ને તેને આપણે વાતો કરવાની મજા આવે, સાહેબ આપણે વાતો કરાવી. તોતડી તમારે આપણી જીભ હશે ને તો સમાજને ગમશે, ખાસ નોંધ લેજો. તોતડા હશો ને, તોતડી જીભ હશે તો સમાજને ગમશે, પણ મહેરબાની કરીને ધ્યાન રાખજો, જીભ તોતડી ન થઈ જાય એ સમાજને નહીં ગમે. ભલામણા જે તોતડી જીભ થઈ જાય ને, હા
એમ અમારા ભૂરો તોતડો. એટલે મને કે તમારે આમ હું ચૂલત લેવા આવ્યો તો તમને ભાન નથી, કોક દી ઘીધે તો આવો. હું તારે ઘીરે અમારે હું મને કે એક વાત આવી જાઉં તો આધો પાધોમાં એનથી પડી જાય. અત્યારે બધાને કહું છું માયાભાઈ મારા મિત્ર છે તો કોઈ હાથું નથી માનતું માયાભાઈ, કારણ કે આપણા દહન એવા. એટલે એકવાર પ્રોગ્રામ આપણે ધારુકામાં પ્રોગ્રામ બરોબર ને કોલેજના ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ, એ અમારા મોડો પ્રોગ્રામ આવેલો સવારના 5 વાગી ગયા, એટલે 5:30 સુધી પછી બધું ભેગું કરતા થયું. 6 વાગી ગયા એટલે મેં કીધું કે હવે સવાર થઈ ગયું, અત્યારે ભૂરાને ઘીરે જવાય, જાગી ગયા હોય બધા. અમારો સૂરો ભૂરો પાછો સૂર્યવંશી, સમજ્યા ને, સૂર્યવંશી. એક જણાને એની પત્ની ખીજાણે કે તમારો બાપ દી ઉગ્યો, ઈ ઉગી ગયો, હવે તમે ઉગો. તો બોલો હું તો હું તો કે ઈ મારી પેલો હું એ ગયો છો ને, એટલે થોડોક વહેલો ઈ જાગ્યો હોય. એટલે પૂછ્યું એડ્રેસ પ્રમાણે ગયા, દરવાજો ખખડાયો તો ભૂરો આખો સો મળી ગયો. આ તો હાશે ને આવ્યા, ત્યાં કીધું ને આવ્યા, હું હાશે ને આવ્યા, હાલું થઈ લ્યો મને કે આવ્યા તે એમ કરીને ઉપર પ્રાઇમસ મૂકેલો. ઘણા તો ઓલા 10x10 ની ઓરડીમાં રહેતા હોય આપણે સુરતમાં, એમાં પેલા જોયું આપણે હીરામાં જાત તો ઓલા રોહડું પલંગ હેઠે મૂકતા, રંધાઈ જાય એટલે પલંગ હેઠે મૂકી દેવાનું. એ અમારે ભૂરાને આવું રોહડ, તો એ કોઈ હતું નહીં ઘીરે, તો એણે એકલે પ્રાઇમસ ઉતાર્યો, ઓલો ભડભડ્યો. વળી કે તમે પ્રાઇમસ ચાલુ કરો ને, મને કે હું દૂધ લેતા આવું. મેં કેમ વળી કે એટલે જ બોલાવ્યા તમને. મારા ભાભે એ તો કીધું ને વે જઈ રહેતા છે આમાં હાકડીમાં. આ હકીકત થયો. પછી મેં પ્રાઇમસ એ દૂધ લેવા ગયો ને હું એકલો, પણ પ્રાઇમસ એ ઓલો કેદુ નો પડતો ને તો ઓલા ઓલા હું કે લવિંગ આવે ને એમાં, એ લવિંગમાં કચરો આવી ગયેલો. મેં 2-3 વાર પીનું માટે ભૂર દિન પાછો બંધ થઈ જાય, ઘડીક આમ આડી હેળી જાય. ફૂ ફૂ મેં કીધું આ તળિયામાં કંઈક કચરો તો છે. એટલે મેં આપણને પછી ફાવેડી એ હાણસી લીધી ને હાણસી બંડલમાં ભરાવીને બંડલ ખોલ્યું, એમાં મેં ફૂંક મારી, ફૂંક મારી એટલે ઓલી રાખ છે બધી ઉડીને મોઢા ઉપર આવી, દી ઉગી ગયેલો ને આડો પડો એ જાગી ગયેલું. એને શું છું કોક અત્યારના પરમાં રિપેર કરવાવાળા એવો લાગે, તે પાડોની 2-2 નું મૂકી દો ભાઈ, આ પૂરો થઈ જાય ત્યારે અમારે 2 રિપેર કરી દેજો. ભૂરાની વાટે હું ઊભો ન રહ્યો. મતલબ મારો એ છે કે જેટલા આપણે સારા સપના જોઈએ એટલું સારું ભગવાન આપે. અને એમાંય તમે આ નવા વર્ષમાં આજે છઠ્ઠનો દિવસ હતો, લાભપાંચમને વળતે દી, ઘણા લાભપાંચમ પણ આજે કરી, અને આજ સવાર થવા આવ્યું એટલે આજે 7મ એટલે જલારામ જયંતિ પણ. હા, ફરમાઈશું તો એટલી બધી આવેલી છે ને, લ્યુસર પૂરા થાય એમ જ નથી. લઈ લે છે આયોજકો ફરમેશ કરે એટલે લેવી પડે ને ભાઈ, સવારમાં મળવાનું એને હોય પાછો આપણે. પણ એક કહું તમને કે આ દિલથી કહું, મેં નરેશભાઈને કીધું હતું ભાઈ અરે વાત થઈ હતી કે 1 મહિનાના ટોટલી પ્રોગ્રામો જે કાંઈ હતા એ કેન્સલ કર્યા હતા મેં. આ પહેલો પ્રોગ્રામ 1 મહિના પછી પણ એ બધાનો ખૂબ આગ્રહ હતો કે ના માયાભાઈ તમારે આવવાનું જ. એટલે પૈસા કરતાંય આ ગામનો જે પ્રેમ છે ને સાહેબ વિંગોરાળાનો એ અમારા માટે મોટી વાત છે. એટલે જેટલી જેટલી ફરમાશ લેવાય એટલી 100% લઈ લઈશું. આવ્યા જ છીએ અને આનંદ કરવા માટે જ આવ્યા છીએ. અને બને એટલા તમે આમ દાંત કાઢો ને તો અમને એમ થાય ભાઈ ભાઈ એમ એમાં માણા હસતું હોય તો આઈલી જોવો તો ખબર પડે કેમ થાય કે વાહ વાહ સૂરજમુખીના ફૂલ બેઠા હોય એવા રૂડા લાગો કે એક જલેબીનું ઘૂંસળું તમારા મોઢામાં નાખી દઉં. પણ હવે એકચ્યુઅલી એ તો મારી પાસે છે નહીં. હું કહું તમને એમ થાય સરપંચ ખરેખર ગામ સારું છે. મારા બાપ હું વખાણ એ માટે કરું છું કે એ ગામના સરપંચ તમે છો.
અને હારા માણાને રોજ સરપંચ બનાવવા, ખોટી સૂટણું ગામમાં ન થવું જોઈએ. હપ વધારજો ગામમાં. હા, પાંચ પાંચ વર્ષ થયા છે ને, ઓલા કુતરીના બસા જેવું થાય. આપણે મેઘાણીની કવિતા આવતી ને, કાળવી કુતરીને આવ્યા ગલુડા, હાલો ગલુડા રમાડવા જઈએ, બે કાળિયા બે ધોળિયા જીરે, હાલો ગલુડા રમાડવા જઈએ. જેમ ગલુડાની અંદર હપ, એવો આપણા ગામડામાં હપ છે, રહેશે અને રહેશે જ. પણ પછી હું થાય, પાંચ પાંચ વર્ષે ઓલી સૂટણી આવે ને, ત્યાં ન આપણે ગલુડા રમાડવા જતા, તે પછી બે ગલુડા હેખે બેઠા હોય ને, તો એ ગલુડાને કીડે ગલગીલ્યા કરે બધાડવા, તોય ઓલા ગલુડા ન બાંધે, તો મોઢે મોઢું કહે, પછી બાધતા થઈ જાય ને, પછી સૂટા મૂકીને ઓલા મારા દીકરા વ્યા જાય. એમ પાંચ પાંચ વર્ષે બાયડના ડાઘા આવે નહીં. ગામમાં હપ રાખજો, આનંદ રાખજો. અને એમાં મેં કીધું એમ કે આજ કાલે જલારામ જયંતિ, અને પાછા ત્રણ દી પછી ભગવાન ઠાકર પણવાનો. આ લગ્નની વાત આવે તો 80 વર્ષના બાપાને કડિયાને કહું મળે તૂટો ભાઈ ભાઈ હો હું કામ. એના લગ્ન એને યાદ આવે, ભલે તાણી હતી પણ ઘોડે સડેલા. એમાંય આજ આજ જેટલા ભાઈઓ ઘોડા સડીને આ તમે જે ગામમાં આખી શોભાયાત્રા કાઢી, હે જો અમુક અમુક પ્રસંગ એવા છે, ઘોડે સડો અથવા તો યજ્ઞમાં હવનમાં બેહો અને શેડા શેડી બંધાય, જેટલા હવનમાં બેઠા હોય, જે હારા પ્રસંગમાં બેઠા હોય, શેડા શેડી બંધાણી હોય, એ અહીંયા હાથ રાખીને પૂછો લગ્ન યાદ આવે કે નહીં. લગ્ન શબ્દ જ એવો છે. અમે ગોવિંદ કાકા ને ફામે બેઠેલા, આપણે ગોવિંદ કાકા ધોળક ગયા, રવિવાર હતો તો બપોરે અમારે જમવાનું હતું. ઓલો ક્રિકેટ વાળો ભાઈ આપણો વડોદરા વાળો નથી, બે ભાઈઓ પઠાણ, હા પઠાણે ઘીરે ગાવું રાખે હો સાહેબ. લાયો છોકરો છે, છોકરો એટલે હું તો હું વડી લઈશ ને, એટલે એ પઠાણ ને બધા રમતા હતા હારે કીધાને ખડીક મળાય એમ, તો હું પછી સારો બોલર, હા તો હું જાઉં નહીં, બાકી તો મારો દડો કોઈ રમી જ ન હોય કે, હા મારું અંગ્રેજી એટલું બધું આડ, હા તો હું ઓળખાણ આપું તમને, મારો પરિચય આપું, મારું અંગ્રેજી એટલું બધું, બહુ અંગ્રેજી મને મારું ફાસ પડે બહુ, હું બહુ ધ્યાન રાખું, ન બોલું લગભગ તો ન જ બોલું, હા મારું બહુ અંગ્રેજી, હું અમેરિકા કે લંડન જાઉં ને ન્યાય હું અંગ્રેજી ન બોલું, કારણ કે ન્યાય અંગ્રેજી બોલું તો ઈવડાઈ ન સમજી શકે, પછી તો આપણે ક્યાં જવું, કહેજો હાલો અહીંયા તો સમજવાનો મુદ્દો નથી આવતો. એટલે ઘણી બધી વસ્તુ મારી એવી છે, મારો દડો એ રમી જ ન શકે, કારણ કે પીસમાં પડે તો આ રમે ને, મારું બહુ બોલિંગ હાર્ડ. આપણે ક્યાંય મોડું નહીં પડવાનું, જો આ પૃથ્વી ગોળ છે, જ્યાં બેહો ત્યાં તમે બધાથી ઉષા છો, હવે જીણે મુદ્દો જ લખવાનો હોય સાહેબ, આમાં જ પૈસા વસૂલ હોય, એટલે એટલા ટુકડા આવે ને એમાં જ, બાકી હા તો ગમે એમાં થઈ શકે, પણ આમ જીણી એવી ક્યારેક ફ્લેશ થઈ જાય ને, એ અંદરથી એને આછે નીકળતી હોય. એટલે અમે ગોવિંદ કાકાને પછી બપોર જમતા હતા, મારા સામેના ટેબલ ઉપર એક કાકા બેઠા હતા, અમે હામ હામા ખુરી હામી ખુરી છે બેઠા હતા, એનું નામ નહીં આપું, એને તમે બધા ઓળખો છો, એ મોટા માણસ છે, એટલે એ દાંત કાઢતા હતા. મેં કાકા કેમ દાંત કાઢો, ભલે કે જવા દે ને ભાઈ, મેં કે નહીં કાકા કહો તો ખરા, મને કે તું ઓલું ઘૂંઘટવાળું કહે લે, એટલે બહુ દાંત આવે. મેં કીધું કા, મને કે આપણે એ લોટના માણસ હતા ને ભાઈ, હા તો ભલું કરજો કે ભાઈ બ્યુટી પાર્લર વાળાને તારી કાકીને જે રિપેર કરી આવડાય હવે, થેદી ભાઈ એવું ક્યાં હતું. અને એમાંય મને દાંત એ આવે માયાભાઈ, કે મારે હકીકત બન્યું, તમે કોઈને મને કે કહેવો નહીં ને તો કહું, હું કાકા કોઈ ન કહું માયક સિવાય. આ માયક તમને કીધે માં હું શું કરું, આ તો જડ વસ્તુ છે, આ કાંઈ થોડું કાંઈ આ જડ છે આ તો, હું કહું. એટલે પછી મને એણે કીધું, હું તમને કહું, મને કે ભાઈ એ કે મારે 50 વર્ષ થયા મારા લગ્ન, તેદી કે અમારા ગામમાં પાન મળતા, એનું ગામ મોટું, નામ નહીં આપું, નામ આપું તો ઓળખી જાવ તરત. મને કે તેદી અમારા ગામમાં પાન મળતા ભાઈ, મારા લગ્ન થયા ત્યારે, અને હું બે પાન લેતો જ, એક તારી કાકી હાટું ને કે મારી હાટું, ન્યાજીને કે ભાઈ મેં ઘૂઘટ ખોલ્યો ને પછી બે પાન હું ખાઈ ગયો. પછી એમ છું કહો, આને આને હું પાન આપે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારી નીકળે એવું લાગશે. આ સહજતાથી સ્વીકારી લેવું, આનું નામ આનંદ છે ભલા માણા. અને એટલે આ લગ્નની વાત આવી એટલે બે ત્રણ વાર ફરમાયશ આવી, બહેનોની પણ અહીંયા હાજરી છે, આપ તો ગમે ત્યાં પ્રોગ્રામમાં આવી શકો સાહેબ,
ગુજરાતમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય અહીંયા તો આપણી પ્રમાણે આવીએ, કે ગારિયાધાર હોય તો આવી શકો, સુરત હોય તો આવી શકો, પણ મારી માવું તો જ્યારે ઘરને આંગણે કાર્યક્રમ હોય ને ત્યારે જ આવી રીતે એમને લાઈવ કાર્યક્રમ સાંભળવાનો અવસર મળતો હોય છે. એટલે કારણ કે મેં કીધું ને ક્યારેક એને આ સાંભળવાનો આવો લાઈવ આનંદ મળતો હોય છે. એટલે ગીત છે ને, જો બહેનો, આ બહેનોને બે વાતનો શોખ, બહેનો તમારી ફરમાય છે એટલે થોડુંક પાછું હું બોલી, બહેનોને બે વાતનો શોખ હોય, કયો શોખ ખબર? એક લગ્નમાં ગીત ગાવાનો ને એક ગુજરી જાય ત્યારે કૂટવાનો. હવે તો ભગવાનની દયાથી બેહણા આવી ગયા, હવે તો કોઈ કૂટતું નથી ને કોઈ રોતું નથી ને, આપણે તો આમ બેહણામાં ચેક જાય તો આમ આમ બધા બેઠા હોય તો વળી હામા વાળા એમ આજે આવ્યા હોય ને, જાણે છત્રી કાગડો થઈ ગયો એટલું જ આમ જ કરે છે. બાકી આ મોટી ઉંમરની માવુને પૂછો, અડજુ કૂટી કૂટીને ગઢિયું થઈ ગયું. ઓહો, કેવું કૂટે. પણ એક કવિ જે પ્રસંગમાં જાય એ પ્રસંગને દીપ આવે. સતનારાયણની કથામાં ગયા છે તે હમણાં નહીં જાય, સાહેબ બે કીર્તન ગાશે, ભગવાનની આરતી ગાશે, આપણે હાવ ગલોંદા મારીને એકલા હેરા ઉલાળીને વૈયા ગયા. હ બહેનો જો લગ્નમાં ગયા છે તો વરરાજાને રૂડું લગાડે એવા ગીતો ગાહે, એનો પ્રસંગ દીપ. અરે છોડો સાહેબ, એ તો હવે આ બધી વ્યવસ્થા થઈ, બાકી આપણી માતાઓ આવી હોય અને એને ખબર પડે કે એ આના પ્રસંગમાં માણસો એના એના ઘરે કામ કરવાવાળા ઓછા છે, સાહેબ કેટલી કેવી હાડી પહેરી કેવી સેલું પહેરવી નહીં જોઈએ, કાસોટો વાળીને એના કામમાં ભળી જાય, વાસણ મળશે ધોવા, કારણ કે એનો પ્રસંગ દીપ આવશે. અને હું તો આપ બધાને કહું છું કે જે પ્રસંગમાં જાઓ એ પ્રસંગમાં નક્કી કરીને જાજો કે તમે જે પ્રસંગમાં જાઓ છો એ પ્રસંગ તમારી કરતા આનંદ ગણો મોટો છે, તમે મોટા નથી. પ્રોગ્રામમાં આપણે આવ્યા છીએ, આપણા પ્રોગ્રામ ન થાય, કારણ કે આપણા પોતાના મકાનમાં આપણે જવું હોય ને સાહેબ તો એ મકાનના દરવાજા કરતા નાનું થઈને જવું પડે, નહીંતર આપણું ને આપણું કપાળ છે ને ઉંબર ભાંગી નાખે. કપાળ ભાંગે એટલે અભિમાન. અને બહેનોમાં હમેશા જો એ લગ્નમાં આવી ગયું હોય ને તો એ ગીત ગાઈ ગયું તમને, હવે તો બહુ સારું છે, હવે તો લગ્નની ટીમો આવી, ગીત ગાવાની ટીમો આવી ગઈ, કેટલું હળવું થઈ ગયું, હવે મુશીવાળા મીડિયા ગાવા એટલે બહેન બેન કર્યું હા, નહીં તો પેલા જઈ આમ બેસી જાય આમ, અને પછી જે ગીત ગાય. અને એમાં ભાઈ બહેનો ભેગા થાય ને ત્યારે એક વાત કર્યા કે ન રહી, કઈ વાત છે, એક વાત તો કરે ને કરે ને કરે. આવો આવો ભાઈ, રામ રામ મારા બાપ, આવો ભેડા ભાઈ, આવો આવજો. ક્યાં ગામમાં પૂરું કરીને આવ્યા? વાહ વાહ, અમારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પધાર્યા છે, તાળીઓથી વધાવો. મૂળ વાતો કરી પાછો આવી આવું, આ બેનો ફરમાય છે એટલે લેવી પડે સાહેબ, હાલે કોઈ પાસે દેતો થઈ ગયો એમ ઓરવીએ થોડો. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તો એક જણો ભરી બંદૂકે આટા માર્યો, એટલે પછી હવે હામી બંદૂક ઠેરાય ગાવું કેમ, તમને કે તમે ચાલુ રાખો. એ સરપંચ તમે કેમ ઉભા છે, ઘડીક બેસી જાઓ સરપંચ. અમારે પૂરા ભાઈ એક મિનિટ ને બે મિનિટ મહેમાન મળવું જોઈએ ને ગામના સરપંચ આવી. દાન છે આ બહુ સરસ એક આમ, એટલે ઓલું ઓલું ઘડીક બેનો ઘડીક ભલે બેઠા હો, બેનો તમારી ફરમે 100% લઈ લે, પણ રૂપિયા આવ્યા. એક જ મિનિટ હો વાલા, હું લખ્યું છે બાબુભાઈ ધનજીભાઈ સાવલિયા અને હિંમતભાઈ ધનજીભાઈ સાવલિયા 25,001 રૂપિયો ગામના વિકાસ માટે આપે છે, તાળીઓથી વધાવો. મહેન્દ્રભાઈ ઝીણાભાઈ વાઘદોડિયા તેમના તરફથી પણ 25,001 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓ નાગડાથી વધાવો. સહજાનંદ વિદ્યાલય અમદાવાદ ભાઈ શ્રી નીતિનભાઈ તથા ભાવિનભાઈ તેમના તરફથી 25,001 રૂપિયા આવે છે, તેમજ નનુભાઈ બાવચંદભાઈ સાવલિયા
નવસારી બહુ સારી, તેમના તરફથી 21,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ડૉક્ટર મનુભાઈ સગનભાઈ સાવલિયા, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. સ્વર્ગસ્થ મૂળજીભાઈ વશરામભાઈ લખાણી, એમના પરિવારથી એમના સ્મરણ અર્થે 5,101 રૂપિયા આવે છે. સ્વર્ગસ્થ મધુભાઈ વલ્લભભાઈ ઉકાણી, એમના પરિવાર તરફથી 5,101 રૂપિયા આવે છે. શ્રીજી ડાયમંડ અમદાવાદ, તેમના તરફથી 5,101 રૂપિયા આવે છે. ચંદુભાઈ કલ્યાણભાઈ સિરોયા, તેમના તરફથી 1,101 રૂપિયા આવે છે. અને ઓકે, આ પછી મારે ફરમાઈશ આવી છે, એટલે આ ફરમાઈશ સરપંચ એટલી આવી, બે દી તમારા ગામમાં રહી ચાર મેળાવે એમ છે. પણ વાત મૂળ કરતો હતો, બેનું આમ બેસી જાય ને બેનો બેનો ભેગા થાય, ત્યારે એક વાત કરે કે ન રહી કઈ કહી ગયો, એક વાત તો એ કરે છે, એટલે તો કહે તમારા ભાઈ મજાજી બુદ્ધિ નહીં કઈ. એટલે વાતે હાચી, હું તમારે ભેગો છું, આપણા બુદ્ધિ છે જ નહીં. આપણામાં બુદ્ધિ હોય તો હામેલી આ ઘોડે સડીને જે કપાવા જાય ધંધા આપણે કરીએ ખરા. પણ સાહેબ ગીત મૂળ વાત કરતો હતો, એ જે ગીત ગાય, કોઈ પણ ના પ્રસંગમાં જવું એ પ્રસંગ દીપાવવાની એ બહેનોને પહેલેથી એ કુશળ હોય છે. આમ જે આમ મૂકીને જે પછી ગીત ચાલુ કરે, જૂઠ બોલે માંડવા ડોલે. મારી માવુ ફેશનના ગીત ન ગાતા, એવા ફેશનના ગીત ત્યાંથી લઈ આવ્યા. ઓહો, આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજાને એક એક ઢીકો માલ લેતો હોય તો સારું, અને કાં તો વરરાજાને આવા ગીત સાંભળવા કરતા માંડવો મૂકીને વયું જવું જોઈએ. પણ બિચારો જાય ક્યાં, માઇન્ડ બેટી બચાવો અભિયાનમાં મેળ આવ્યો હોય પછી એ કઠણ થઈ જાય. પ્રતાપ ભલે ઘડી ગયા, ભલે ઘડી ગયા, પણ એ જે ફેશનના ગીત એવા ભૂંડા લાગે બાપા. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ ગીત છે યાર. અને કાં તો લાંબા ઢાળે એવું ઉપાડે, કોલેજમાં ભણતી એક કન્યા કુવારી લે. કોલેજમાં તમારે ડોય કન્યા કુવારી છે કે ડોયશું ન ભણવા જાય છું અહીંયા. અરે ભાઈ, એમાં 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 તમે જુઓ, હવે તો ભગવાનની દયા વળે મેં કીધું ને એમ કે હવે તો બહુ ગીત ગાવાનો ઓછા મોકા મળે. પણ આ જે માવુ જે ગાડામાં બેહીને જાનમાં ગયા છે વડીલો, એ બધાને ખબર હશે. ગાડામાં બેહીને જેણે લગ્ન કર્યા છે એ તમે જુઓ, એક તો ગાડામાં જાન ગઈ હોય, ધૂળ ઉડી હોય, એ બધી ગળામાં ગઈ હોય, પાછા હામા વેવાએ વેજીટેબલ ઘીના ઢેફલા દીધા હોય, વેવાણે ભાવથી ખવરાયો હોય, એક તો ધૂળ, એમાં વેજીટેબલ ઘી, અને એમાં ગળા બેસી ગયા હોય, અને એ બંધ ગળે જે બાયું ગીત ગાચ્યું એ તો જેણે સાંભળ્યા હોય એને જ ખબર હોય. બંધ ગળે પેલા તો હજી સારું છે, પેલા ગીત એવા હતા કે ઉતારે બેઠા બેઠા તમે ગીત સાંભળો તો ખબર પડી જતી હતી કે માંડવે શું વિધિ હાલે છે. સમય સમયના ગીત હતા, કેટલામાં ફેરો હાલે ને સાહેબ, ઢોલનો તાલ કહી દેતો, એવા ઢોલી હતા. માયરાનો ઢોલ નોખો, ફેરાનો ઢોલ નોખો, જાન ઉઘલાવાનો ઢોલ નોખો, હામૈયાનો ઢોલ નોખો. હે, અને જો તમે ગાડામાં બેહીને જેને જાનું કરી છે ને તો એ તમે પૂછો કેવો ટેસડો આવતો સાહેબ. એ ઉતારા દેવાના હોય, હા ડેલા બંધ ફળી હોય એમાં ઉતારા હોય, તેથી ખુરશ્યું કેવ્યું, એ ડબ્બા ઊંધા નાખ્યા હોય ને એની માથે રજાયું નાખ્યું હોય ને સામે બે ડબ્બા ઊંધા, એની માથે ઈંડોળો, એની માથે ભરત પાથર્યા હોય ને, વરરાજાને અણવર વળી ત્યાં બેઠા હોય, તલવાર ખીલીએ મૂકી દીધી હોય ને, વરરાજાને અગાઉથી કહેવાય ગયું હોય તારે મોઢે ભાર હોય, તારે કાંઈ બોલવાનું ન હોય, તારા માટે બધું અણવરને તારે ઈશારો કરી દેવાનો, એટલે જે કાંઈ કામ હોય સીધું અણવરને કોણી મારીને કહેવાનું ગામ. અને પહેલાં તો એવો પ્રસંગ હતો સાહેબ, વાના ખવડાવ્યા હોય, એ વાના ખાઈ ખાઈને ભાઈ આવ્યો હોય, અને એ સમયમાં સાહેબ કાંઈ સંડાસ બાથરૂમ નહોતા, એ વરરાજો આકળીએ સીડ્યો હોય, એમાંય મોઢે ભાર હોય, એ પછી જે અણવરને આમ આમ કોણિયું મારતો હોય, એટલે અણવર વાળે આમ પૂછે હું છે, એટલે વરરાજો આમાં ઈશારા કરે ડબલું ડબલું ડબલો. અહીંયા વેવાઈએ તમને કોઈ બધી વ્યવસ્થા કરી જ રાખી હોય, હા તેથી નવા ડબલા લઈ આવતા 10-15, એ ઉતારે મૂકી દીધા હોય, ઢોલીને કહી દીધો હોય કે વરરાજાના જાન આમ વરરાજાની બહાર નીકળે, એટલે ઢોલ વગાડતા વગાડતા માંડવે આવી આવવાનું. હવે અહીંયા પરિસ્થિતિ ફરી હોય, એ વળી પાછો અણવટ ડબલું હાથમાં લઈ લે, વરરાજા વળી તલવાર કાખમાં નાખી દે, ટીકી વાળા રૂમાલ ને ઘમ ઘમ આલ્યો જતો હોય,
એ મોય રણવર ને વાહે વર રાજો ને એમાં જ આ ડેલા પાસે નીકળતા ઢોલી ન્યાલી ઉભા થાય દબુંગ દબુંગ દબુંગ. એલા નથી માંડવે જાતો એ તો શાબુદ્દીન ભાઈ આ ડોક લડાવતા. પણ પણ જે ઈ બંધ ગળા હોય ને એમાંય જે ફેશન ના ગીત ગાય ને ઈ ભૂંડું લાગે, ગળા બેહી ગયા હોય અને જો પછી ઈ કેમ ગાય કહું તમને. ફૂલાનો તે ગજરો ને ગજરા માં મોતી માર ભાઈ ને ખબર નોતી આ ગામડાની ગોતી લે. ફૂલનો ગજરો ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે એ માંડવા પક્ષની બહેનો સાંભળી જાય ને તમને એમ લાગે કે મૂકે હામું ઉપાડો. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એનો બાપ કરતા મોટો. પણ કહેવા ગયો સાહેબ એક જ કડી ગાવી છે. પેલાના ગીત કેવા હતા સાહેબ હજી કહેવાય આપણા ગામડામાં. કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયો બેઠો રે ગઢને ભજન કોઈ માણસને અડી જાય, કોઈ વૈરાગી સાધુનું ભજન અડી જાય અને એ માણસ જેમ સંસારમાંથી વૈરાગ બાજુ સંન્યાસી બાજુ વયો જાય. પણ કહેવા ગયો આવા જૂના ગીત ગવાતા હોય ને કોઈ સંન્યાસી માંડવા પહેલી નીકળે હોય ને સાહેબ તો સંન્યાસ ઉતારીને પાછું સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય એવડી આપણા જૂના ગીતોમાં તાકાત હતી. તમામ રસ નો કોઈ અધિપિતા હોય ને તે કરુણ રસ. તમારા ઘરે સારો પ્રસંગ હશે ને તો કદાચ બે ભાઈઓ રીહા થાય. પણ સાહેબ વાઢ્યાના વેર હોય
કોઈથી કોઈનો હામ હામું મોઢું જોવા તૈયાર ન હોય, પણ ઘરે દુઃખ આવે ને ત્યારે પાછા બધા ભાઈઓ ભેગા થઈ જતો, આખો સમાજ ભેગો થઈ જતો, કારણ કે કરુણ રસ છે, તમામ રસનો પિતા છે. અને લગ્નમાં જો કોઈ કરુણ રસ હોય તો એ વિદાય ગીત છે સાહેબ. અને એ દીકરી જેથી વિદાય થતી હોય ને જે ગામડામાં એમ કહેવાય કે જે એ બજારમાં ગાડું પસાર થવાનું હોય, કહેવાય ગયો બાપ, તેથી તમામ ડેલી તમામ ખડકી ઉઘાડી હોય, અઢારે વરણની બાયુ મોઢામાં ડૂસા નાખીને ઊભી હોય, ઘરે રે પારે હું માળું નીકળી મૂકીને હાલી નીકળું, દીકરી સાહેબ ગામના પાથરના ઝાડવા એમ કહેવાય કે આહુડા પાડતા. અને કેવા લગ્ન એમાં વિદાય ગીત હતું, અંતરિયારે વર રાજા મારી રાજા મારી ભૂલ્યો દીકરીને ભંડારી દેતા, દીકરીને અમુક છે દૂધના ટોપલું મોટું હોય એમાં એમાં ઉડાડી દેતા, અમુક એને ભંડારી દેતા. એવું એક વરણ પરિસ્થિતિ એવી હતી સાહેબ, કોઈ દીકરી નહોતી ગમતી એવું નહીં, મોગલ સામ્રાજ્ય હતું, યુવાન થાય ત્યારે મોકલવી પડતી બાપ, એની કરતા આપણી તેવડ નથી મોગલ સામે આપણે ધ્રુજી જીવી શકશું, માટે દીકરી થતી તો ભંડારી દીધી. કી વરણ જેમાં ભંડારવાનો રિવાજ, દફનાવાનો રિવાજ, ભંડારવા કરતા દફનાવાનો રિવાજ. એકની એક દીકરી, અને દીકરી થોડીક મોટી થઈ એટલે એની પત્નીએ કીધું હું કે કાલ કદાચ દીકરી જવાન થાય અને આપણા બાદશાહનું તેડું આવે અને ત્યાં મોકલવી, એની કરતા હાલો ને ભંડારી દે. પતિ પત્ની બે દીકરીને જંગલમાં લઈ ગયા, અને દીકરીને સાહેબ બાજુમાં બેહાડી, અને બાપ એમ કહેવાય કે ત્રિકમે ત્રિકમે ખાડો ગાળો પાવડે પાવડે માટી ઘાટી, અને પછી દીકરીને જામ હુવડાવા ગયો કુણા કુણા હાથ, પણ બાપને ઓલી ધૂળ બધી દાઢીમાં ચોટી ગઈ, અને બાપની દાઢીમાં અને બાપની મૂછમાં જ્યાં ધૂળ જોઈ એ નાની એવી દીકરીએ લાંબા હાથ કરીને બાપના મોઢા ઉપર ધૂળ મળી ખેરવા, દીકરીને ખબર નહોતી આ મને ભંડારવા પણ ધૂળ મળી ખેરવા, દીકરા દીકરી એમ કહેવાય બાપ ચિત્ર જોઈ ગયો, દીકરીને તેડી લીધી કે હજી અવળી એવી દીકરી જો બાપની દાઢીને મૂછ ઉપર ધૂળ ન જોઈ હોત જોઈ શકતી હોય એ જવાન થઈને કોઈ દી મારી દાઢીને આબરું એમ કહેવાય કે દાઢીને મૂછ ઉપર ધૂળ નહીં થવા દે, આ દીકરીને મારે લઈ લેવી જોઈએ, તેડીને લઈ લી બાપ. એનો સાહેબ દીકરી અદ્ભુત પાત્ર છે, એટલે મારો કવિ લખે સાહેબ હાથ દીકરા હોય છતાં આંગણામાં એક દીકરી ન હોય એ બાપ કહેવાને લાયક નથી. અને વિદાય ગીત મારી નાખે સાહેબ, એવા ડોલરિયાવર રાજા મારી ડોલરિયાવર રાજા મારી ભૂલ્યું માફ કરજો, એવા ડોલરિયાવર રાજા મારી ભૂલ્યું માફ કરજો, એવા ડોલરિયાવર રાજા મારી ભૂલ્યું માફ.
સંસ્કાર છે એ આપણી ભૂમિ છે, એટલે કેવું પડે ભારતી ભૂમિ વંદુ તને આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. ઈ સૌરાષ્ટ્રની ધરતીનું આ પારેવાના માળા જેવડું ગામ અને એ ઈંગોરાળા ગામને આજે 51 વર્ષ જ્યારે પૂરા થયા હોય અને ગામ રંગે સંગે થઈ અને આ ઉત્સવ જ્યારે ઉજવ્યો છે સુવર્ણ ઉત્સવ, અને એમના ત્રણેય દાતાઓને હું ફરી ફરી વાર ધન્યવાદ આપું છું. અને ફરી વાર પાછો જે રાઉન્ડ જે સમય છે એ પ્રમાણે કાર્યક્રમ આગળ કરશું, પણ ફરી વાર પાછા ભાઈ નાથુદાન ગઢવી, એને ખાલી મારે યારે બે દુહા જ ગાય, પણ મેં કીધું ને કે પ્રફુલ્લ દવેનું ભૂત હો, એવો એક કંઠ લઈને આવ્યો છે ચારણનો દીકરો, એને જોરદાર તાળીના ગળાથી વધાવો. આપણી સમક્ષ આવે ભાઈ શ્રી નાથુદાન ગઢવી. એક ઝવેરચંદ મેઘાણીનું એવું એક ગીત, જનની જનન જન તો ભગવત જન જે કા દાતારને કા તોય સૂર મળીને તરને જેવા ઉમા વિષ્ણુ માન તાર હે માન તર રે તું વાંદણી રે રે તાર મત રે ગુમા વિષ્ણુ. ભારતની આર્ય નારીએ કેવા સંતાનોને જન્મ આપ્યા હોય અને સંસ્કાર કેવા હરડામાં ભયા હોય, બે ત્રણ અંતરા શિવાજીને નિદ્રો નાવે
ખાવા મુઠી ધન મેળા શિવાજીની નીંદ ડોલાવે માતાજી લંબાઈ ડોલાવે
મને ઘડીએ નો ચેન પડે ખાન પાન મહી મને ઘડીએ નો ચેન પડે મુક્ત મારું જોયા પછી ચિત્ત મલાગી ચટકી શુદ્ધ બુદ્ધ રહે નહીં ઘડીએ તો ગોઠ નહીં મન રહ્યા મોહે મારા દરદારા ઉતારે